નમસ્કાર મિત્રો, ભરત પરસાડા રાજકોટથી. આજે હું દેવકી ગામ નગરમાં આવ્યો છું, જેતપુર તાલુકાનું, અને અહીંયા દીપભાઈ રતનપરાની વાડી આવ્યો છું. તેમણે તેમની 25 વીઘા જમીનમાં 250 મિલ દૂધ અને 100 ગ્રામ ગોળ, તેમાં એમણે આ છંટકાવ કર્યો છે. એક જ છંટકાવ કર્યો 10 દિવસ પહેલા. તમે જો ગાડી ભમર થઈ ગઈ છે. 10 દિવસ પહેલા આ માટે મગફળી પીળી હતી, પણ દૂધ ગોળ છાંટ્યા પછી મારો આખો કલર ચેન્જ થઈ ગયો. કારણ કે દૂધમાં બધી જાતના પોષક તત્વો હોય છે, મિનરલ્સ, પ્રોટીન, કેલ્શિયમ. હવે આ ભાઈની વાડી છે, તેમની મગફળી જો તેમની પીળી પડી ગઈ છે અને વધે પણ ઓછી થઈ છે. મગફળી તમે જો ઊંચાઈમાં પણ ફેર છે અને કલરમાં પણ ફેર છે. તો સૌ ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું કે તમારી 35 દિવસની મગફળી થાય ત્યારે પહેલો છંટકાવ 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ, અને બીજો છંટકાવ 45 દિવસે, અને ત્રીજો છંટકાવ 55 દિવસે. તમારે ઓછામાં ઓછું 30 ફળનો ઉતર આવશે. આમાં તમારો પાલો પણ 25% વધશે, ઢોર અને કોઈ રોગ જીવાત નહીં આવે, તમારે કોઈ પેસેન્જર છાંટવાની જરૂર નહીં પડે. તો સૌ ખેડૂત મિત્રને નમ્ર વિનંતી કરું છું, આ પ્રયોગ કરો તેવી મારે સૌને નમ્ર વિનંતી છે. આભાર.